ગૌશાળાની વિકટ પરિસ્થિતિ અનુસંધાને ગઈકાલે યોજાયેલ આપાતકાલીન મહત્વની બેઠક આજે ટેટોડા ગૌશાળા ખાતે લંપીગ્રસ્ત ગાયો માટે આઇસોલેશન વોર્ડનો શુભારંભ કરાયો છે. જિલ્લા કલેક્ટરના હસ્તે આઇસોલેશન વોર્ડનો શુભારંભ કર્યા બાદ ગૌભક્તોએ ગાયોની સેવા માટે દર વર્ષે નિયમિત 2.5 કરોડનો ફાળો એકઠો કરી મોકલી આપવાનો નિર્ણય કર્યો છે. શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે જન્માષ્ટમી શુક્રવારના રોજ ગૌમાતાના લંબી વાયરસથી રક્ષણ માટેના આઇસોલેશન વોર્ડનું ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે કરાયું છે. આઇસોલેશન વોર્ડ તથા ભોજન પ્રસાદના દાતા પીએન માળી પરિવાર બન્યા હતા. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં લંબી વાયરસનો કહેર વધ્યો છે અને ટેટોડા ગૌશાળામાં પણ સૌથી વધુ પશુઓમાં લંબી વાયરસની અસર થઈ છે. ત્યારે અન્ય પશુઓને લંબી વાયરસથી બચાવવા માટે અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ બનાવ્યો ટેટોડા ગૌશાળાની અતિ વિકટ નાણાકીય પરિસ્થિતિને લઈ પરમ પૂજ્ય રામરતનજી મહારાજે અપીલ કરતા ગૌભક્તોએ આ વર્ષે ₹1.5 કરોડ જેટલો ફાળો નિયમિત મોકલવાનો સહાયનીય નિર્ણય કર્યો છે. સાંજે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે લંપી વાયરસને વધતો અટકાવવા માટે દાતાઓ દ્વારા આઇસોલેશન વોર્ડ બનાવી ખૂબ જ સહાયનીય કામગીરી કરવામાં આવી છે. સાથે સાથે જ્યારે પણ સમાજમાં જરૂરિયાત ઊભી થાય અને જરૂરિયાતને સમાજની પડખે આવીને ઊભા રહે છે તે તમામ દાતાઓને આભાર સાથે શુભેચ્છા પાઠવી અહેવાલ મનુભાઈ વાઘેલા બનાસકાંઠા. ડીસા તાલુકામાં આજે ટેટોડા રાજારામ ગૌશાળા ખાતે ખૂબ સુંદર મજાના પ્રસંગનું આયોજન થયેલું છે. જ્યારે લંપી જેવી વાયરસની બીમારી પશુઓમાં ખાસ કરીને ગૌવંશમાં આપણા જિલ્લામાં પણ જોવા મળી રહી છે ત્યારે ગૌશાળા ખાતે આ પ્રકારની અસરગ્રસ્ત જે લંપીગ્રસ્ત ગાયો છે એ ગાયોને અલગ રાખવા માટે આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવેલો છે. શ્રી પીએન મારી અને અન્ય જે દાતાઓ છે આ તમામ દાતાઓના સહયોગથી આ ખૂબ સુંદર પ્રકારનું આયોજન થયેલું છે, જેના કારણે એક તો લંપીનો ચેપ અન્ય જે સારી ગૌવંશ છે એમાં ફેલાતો પણ અટકે અને ભવિષ્યમાં પણ ગૌશાળાના હેતુ માટે એ ખૂબ સારી રીતે ઉપયોગી થઈ શકશે. પીએન મારી અને એમનો પરિવાર અલગ અલગ ખૂબ સારી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. એ લોકો તરફથી અવારનવાર આ પ્રકારની દાનની સરવાણી કરવામાં આવતી હોય છે ત્યારે એમને પણ આભાર વ્યક્ત કરું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું. અને એ ઉપરાંત જે પણ દાતાઓ છે કે જે જ્યારે પણ સમાજને કોઈપણ પ્રકારની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય છે ત્યારે આ તમામ જરૂરિયાતમાં સમાજની પડખે આવીને ઊભા રહેતા તમામ દાતાઓને પણ હું અભિનંદન પાઠવું છું. એમનો વહીવટી તંત્ર વતી આ સહયોગ બદલ આભાર પણ વ્યક્ત કરું છું. ગૌશાળા ખાતે એક મોટી હોસ્પિટલનું આયોજન કરવામાં આવ્યું. લંપી વાયરસ જે ગાયોમાં આવ્યો છે એ બધી જગ્યા ખૂબ જ રોગ મોટો આવ્યો છે. એના માટે અમને અઠવાડિયા પહેલાં જાણ થતાં અમે અહીંયા લંપી વાયરસની મોટી હોસ્પિટલ બનાવી ટેટોડા ખાતે અને એના અનુસંધાનમાં એના ઉદ્ઘાટન ખાતે બનાસકાંઠાના કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ પણ આવ્યા. લાખો લૂંટો ગાયો ભક્તો અંદર આજે આ ગૌ સેવામાં ઉમટ્યા. કેટલા લાખો લોકોએ દાન પણ લગાવ્યું. આજે 3 દિવસ અગાઉ અમે અને અમારા મિત્રો થરું કરીબ 2.5 કરોડ રૂપિયા ફંડ એના માટે 3 દિવસ પહેલાં પણ એકઠું કર્યું હતું અને આજે પણ કેટલા લોકો શેડ પણ લખાયા છે. અલગ અલગ દાન અલગ અલગ પૈસા આજે ગૌ માતાના દાનમાં ઘણા આપ્યા છે અને ખૂબ સારી એવી પબ્લિકમાં આ મેસેજ જાય લંપી વાયરસ માટે અને ગાયો બચાવવાનો. આપણે બધા સાથે મળી સાથે જોડે રહી અને ગાયોને બચાવવા માટેનો એક દિવસ માટે આપણે આજે આવ્યો છે તો આપણે બધાને પણ નમ્ર વિનંતી કરું છું, આપ પણ ગાયોમાં જોડાઓ, ગાયો બચાવો. જય ગોપાલ, જય ગૌ માતા.